સુરત ડુમસ રોડ ખાતે આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ ખાતે 29મી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોજાયું હતું. આ ક્રિકેટ મેચની ટુર્નામેન્ટમાં વાવ પંથક સ્પોર્ટ્સ ક્લબ ચેમ્પિયન બન્યું હતું. 21મી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ ખાતે યોજાઈ ગયું. આ બનાસકાંઠાથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનાર જૈન સમાજના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ડે નાઇટ ચાલેલી મેચમાં DSCC ટીમને પછડાટ આપી વાવ પંથક સ્પોર્ટ્સ ક્લબ ચેમ્પિયન બન્યું હતું. એસો બનાસકાંઠા દ્વારા આ સિસ્ટમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી ટીમો ભાગ લઈ રહી છે અને આ મેચનો પ્રોગ્રામ એટલો શું છે? અત્યાર સુધી 12 ટીમો ભાગ લઈ રહી હતી અને આ વર્ષની 14 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે. એનાથી શું સંસ્થાને ફાયદો છે? એકતાનો સંદેશ બધે અમે લોકો પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ કોઈ પણ જૈન સમાજની અંદર કોઈ પણ ફિરકાઓ બધા એક સાથે એક મંચ પર આવીને કેવી રીતે રમે છે અને કેવી રીતે છોકરાઓ એકબીજાની સાથે મળીને સંદેશ એકતાનો સંદેશ આપે છે તે જોવા જેવું છે. આ ક્લબમાં જૈન સમાજની ટીમો પૈકી શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, મૂર્તિપૂજક, વાવપંથક, ઓસવાલ, પૂર્વાલ અને શ્રીમાળી જૈન સમાજની ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી DSCC અને વાવપંથક સ્પોર્ટ્સ ક્લબ ફાઇનલમાં આમને સામને આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બનાસ ટ્રોફી ક્રિકેટ પ્રતિયોગિતા છેલ્લા 24 વર્ષથી સફળ રીતે યોજવામાં આવે છે, જેમાં સમાજના યુવાઓ ઘણા ઉત્સાહભેર ભાગ લઈને ક્રિકેટ પ્રતિયોગિતા મેચોમાં તેમનું કૌશલ્ય બતાવતા હોય છે.